માણાવદર તાલુકાના જિલ્લાના શેરડી નોન પ્લાન રસ્તાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામમાં લોટ પાણીને લાકડા જેવું કામ ચાલતું હોવાથી ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। એક તરફ સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી સારી સુવિધાઓનો લાભ મળે તે માટે અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં કંઈક અલગ જ હોય તેમ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે કામમાં પોપડા ઉખડી રહ્યા છે। અને આ રસ્તાનું કામ એવી રીતે કરવામાં આવ્યું છે કે જે હાથથી કાંકરી ઉખેડી શકાય તેવું કામ ચાલી રહ્યું હતું। ત્યાં ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા। આ રસ્તાની નબળી કામગીરીની રજૂઆત થતા માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જિજ્ઞેશભાઈ છૈયા, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્રભાઈ બોરખતરિયા સહિતના આગેવાનોએ આ કામની મુલાકાત લઈ અધિકારીઓને અને કોન્ટ્રાક્ટરોને એસ્ટિમેટ મુજબ જ કામ કરવાની સૂચના આપવામાં આવી હતી। તાત્કાલિક કામ રોકાવીને નાયબ કાર્યપાલક સ્થળ પર પહોંચ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર નિલેશ સોલંકીને આ રસ્તાની નબળી ગુણવત્તાનું કામ થતું હોવાની ફરિયાદના પગલે કામ રોકાવીને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને યોગ્ય કરવા માટે સૂચના આપી હતી। ઉપરાંત સેમ્પલ પણ લઈને તપાસ કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું। આજ રોજ માણાવદર તાલુકાના જિલ્લાના શેરડી વચ્ચે ચાલતા ડામર રોડ કામની મુલાકાત લેતા અમને અગાઉ ફરિયાદ મળેલી કે આ રોડનું કામ નબળું થાય, સ્થળ ઉપર કોન્ટ્રાક્ટર અધિકારીઓને સાથે રાખી અને આ કામ વ્યવસ્થિત થાય એવી સલાહ સૂચના આપી છે। જ્યાં જ્યાં વધારો કરવાનો થાય, કોઈ દિવાલ કરવાનો થાય એવું બધી સૂચના આપી અને રસ્તાનું કામ એકંદરે ક્વોલિટી સારી થાય એવું અમને જણાય છે।